હેલો, જેડ ડ્રાઇવિંગ સ્કૂલ ડોટ કોમમાં તમારું સ્વાગત છે. મારું નામ જયશ્રી સોમૈયા છે અને મારી ડ્રાઇવિંગ સ્કૂલનું નામ જય એ ડેશ વન ડ્રાઇવિંગ સ્કૂલ છે. હું આ ડ્રાઇવિંગ સ્કૂલ 1995 થી ન્યૂ કાસલ ઓસ્ટ્રેલિયામાં ચલાવી રહી છું અને આજે આપણે પ્રેક્ટિકલ જોઈશું. ટુ લેન રાઉન્ડબાટમાં કેવી રીતે સીધા જવું, કેવી રીતે રાઇટ વળવું, ત્યાં આગળ કેવી રીતે લેફ્ટ વળવું અને લેન્સ પરના એરો જોવા, કઈ લેન કઈ ડિરેક્શનમાં જાય છે એ લેનમાં રહેવું. અને તમે જ્યારે તમે સીધા જતા હો ત્યારે, એન્ટર થતા હો ત્યારે લેફ્ટ ઇન્ડિકેટર ચાલુ કરવાની જરૂર નથી, પણ જ્યારે બહાર નીકળતા હોય ત્યારે જ લેફ્ટ ઇન્ડિકેટર ચાલુ કરવાનું છે. બીજું, તમે જ્યારે રાઉન્ડઅબાઉટ પર ની નજદીક આવી રહ્યા હો તો આગલી ગાડીથી દૂર થઈ જજો અને ઓલવેઝ એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જોજો. એટલે આગલી ગાડીથી દૂર હો અને તમે રાઈટ, સામે અને આગળ જુઓ, ત્યારે અચાનક જો આગલી ગાડી બ્રેક મારે તો તમે એનાથી દૂર હો તો તમે એને જઈને ભટકાઈ નહીં પડો. અને ઓલવેઝ તમે એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં રાઉન્ડઅબાઉટમાં જોજો, લેફ્ટમાં બહુ જોવાનું નહીં, કારણ કે લેફ્ટમાંથી આવતી સ્ટ્રીટ રાઉન્ડઅબાઉટ પર જે આવતી હોય છે એ લોકોને આપણે વે નથી આપવાનો. ખાલી રાઉન્ડઅબાઉટમાં આપણી રાઈટ પરથી ગાડીઓ એન્ટર થતી હોય કે કોઈ પણ ગાડી રાઉન્ડઅબાઉટમાં હોય અને આપણી આગળ રાઈટ ટર્ન મારતી હોય તો આપણે એમને વે આપવાનો છે. એટલે તમારે આખો રાઉન્ડઅબાઉટ જોયા કરવાનો કે ક્યાંથી રાઉન્ડઅબાઉટમાં ગાડીઓ એન્ટર થાય છે અને ક્યાં જઈ રહી છે, એ ક્યારે મારા રાઈટમાં આવશે એ બધું જ જોવાનું. એ લોકો કઈ લેનમાં આવી રહ્યા છે એ જોવાનું. એ લેનના એરોઝ જો તમને દેખાય તો જોવાના. મોસ્ટલી તમને રાઈટ સાઈડની સ્ટ્રીટમાંથી જેટલી લેનો આવતી હશે એના એરોઝ દેખાય ખાસે, પણ સામેની સાઈડની સ્ટ્રીટના એરો નહીં દેખાય. પણ જો તમે એ ગાડીઓ સામેથી એન્ટર થતી હોય અને રાઉન્ડઅબાઉટની આઈલેન્ડની નજદીક હોય તો એ રાઈટ લેનમાં આવી રહી છે અને રાઉન્ડઅબાઉટની આઈલેન્ડથી દૂર તમને દેખાય તો એ લેફ્ટ લેનમાં આવી રહી છે. એટલે એ રીતે બધું જોવું. પણ પહેલાં મારા થિયરી વિડીયોઝ જોજો તો તમને આ વિડીયો સમજાશે. એટલે એ બહુ જ જરૂરી છે અને હંમેશા રાઉન્ડઅબાઉટ પર અપ્રોચ સ્લોલી કરજો તો તમને આવડશે કે કેવી રીતે જોવું અને ખબર પડશે કે ગાડી આવી રહી છે મારી રાઈટમાંથી પણ કેટલી દૂર છે મારાથી, કેટલી સ્પીડે આવી રહી છે, હું મારા ગીવે લાઇન પર પહોંચી ગઈ છું, એ લોકો હજુ એમની ગીવે લાઇનથી દૂર છે તો હું એન્ટર થઈ શકું કે નહીં, એ બધું વિચારવાનો તમને ટાઈમ મળે. એકવાર તમે આ રીતે તમે પ્રેક્ટિસ કર્યા કરશો તો તમે ધીમે ધીમે એક્સપર્ટ થઈ જશો. પણ તમારે શરૂઆતથી તો બધું ધીમેથી જ કરવું પડશે તો તમને સમજાશે. તો થેન્ક યુ મારા વિડીયો જોવા બદલ અને પ્લીઝ એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરો ત્યારે બેલ આઇકોન દબાવો તો જ્યારે હું નવા વિડીયો મૂકું તો તમને એ વિડીયોઝ ના નોટિફિકેશન મળતા રહે તો તમે જોઈ શકો. થેન્ક યુ. આપણે રાઉન્ડઅબાઉટ પર આવી રહ્યા છે, ડબલ લેન રાઉન્ડઅબાઉટ છે, મારે સીધા જવું છે. બંને લેનના એરો જુઓ, બંને લેન સીધી જાય છે પણ હું લેફ્ટ લેનમાંથી સીધી જાઉં છું. મારે રાઈટ લેનમાંથી જવું હોય તો બી જવાય પણ હું લેફ્ટ લેનમાં છું તો હું લેફ્ટ લેનથી સીધી જાઉં છું. હું આગળની ગાડીથી દૂર છું એટલે મને થોડું થોડું રાઈટમાં અને સામે દેખાય અને આગળની ગાડીને બી જોઉં છું, રાઈટમાં સામે અને આગળ બી દેખાય છે મને, એટલે આગલી ગાડીનું બી હું ધ્યાન રાખતી જઉં છું. અને આ ગાડીઓ મારી રાઈટમાં જે લેનમાં જે ગાડીઓ છે એના ગેપમાંથી બી હું રાઈટમાં જોઈ લઉં છું, પણ જ્યાં સુધી મારી આગળની ગાડી જાય નહીં ત્યાં સુધી મારાથી બહુ કંઈ અંદર કંઈ જવાશે નહીં. હવે હું રાઉન્ડઅબાઉટની ગીવે લાઈન પર આવી રહી છું, હું રાઈટમાં જોઉં છું, રાઈટમાંથી ગાડીઓ એન્ટર થઈ રહી છે અને લેફ્ટ લેનની ગાડીથી બહુ ધ્યાન રાખવું એ તમારા તરફ આવતી હોય. હવે મને સેફ ગેપ છે, હું ઝડપથી અંદર ઘૂસું છું. ઓલી ગાડી હતી રાઈટમાં પણ થોડી દૂર હતી તો થોડું ઝડપથી અંદર ઘૂસી જવાનું. હવે હું લેફ્ટ ઇન્ડિકેટ કરીને બહાર નીકળી રહી છું પણ મારે લેફ્ટ લેનમાં જ, હું રાઉન્ડઅબાઉટમાં રહી અને લેફ્ટ લેનમાં જ બહાર આવી છું. તમે જે લેનમાં હો એ લેનમાં જ રાઉન્ડઅબાઉટમાં રહેવું અને એ જ લેનમાં બહાર આવવું, બટ વિથ લેફ્ટ ઇન્ડિકેટર સાથે. તો આવી રીતે રાઉન્ડઅબાઉટ, ડબલ લેન રાઉન્ડઅબાઉટમાં સીધા જવું. થેન્ક યુ. આવી રહ્યા છે, આ ડબલ લેન રાઉન્ડઅબાઉટ છે, મારે રાઈટ ટર્ન મારવો છે. હું એરો જુઓ બંને લેનના, આ લેન રાઈટ જાય છે એટલે હું આ લેનમાં છું, હું ધીમી છું, મેં મિરર મારો ઇન્ડિકેટર ચાલુ રાઈટ કરી દીધો છે, મિરર બ્લાઇન્ડ્સ પણ મિરર કર્યો. હું આગલી ગાડીથી ધીમી ધીમી નજદીક આવી રહી છું પણ એ સાથે હું રાઈટમાં, સામે રાઉન્ડઅબાઉટમાં
રાઈટમાં અને સામે જોઈ રહ્યો છું, એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં કન્ટિન્યુઅસલી જોઈ રહી છું અને મારી આગલી ગાડી બી જોઈ રહી છું. જ્યાં સુધી મારી આગલી ગાડીઓ જાય નહીં ત્યાં સુધી હું ડિસિઝન નહીં લઉં, હું ગિવે લાઇન પર પહોંચીને જ ડિસિઝન લઈશ. એટલે પહેલેથી ડિસિઝન લેવાનું જરૂરી નથી, કારણ કે અત્યારના સેફ ગેપ દેખાય પણ આગલી ગાડી જાય નહીં ત્યાં સુધી એ સેફ ગેપને શું કરવાનું. પણ હું આગલી ગાડીથી થોડી દૂર જ ઊભી છું એટલે ધીમે ધીમે ખસતી હોઉં તો પણ હું આગલી ગાડીને જોઈ શકું. હવે થોડો ગેપ મેં વધાર્યો છે, મારી રાઈટમાં હું જોઈ રહી છું ગાડીઓ આવી રહી છે, રાઉન્ડઅબાઉટમાં છે ગાડીઓ. હવે રાઈટ લેનથી ગાડીઓ નીકળી રહી છે, મારી રાઈટમાં બે લેનો છે એ બંને સીધી પણ આવી રહી છે એટલે મારે બંને લેનોની ગાડીઓનું ધ્યાન રાખવાનું. મારી રાઉન્ડઅબાઉટમાં રાઈટમાં પણ ગાડીઓ છે, રાઈટથી પણ ગાડીઓ આવી રહી છે. હવે આ ગાડી ગઈ પણ તરત જ એની મારી રાઈટમાંથી ગાડીઓ નીકળવા માંડી. હવે ઓલી ગાડી સફેદ ગાડી રાઉન્ડઅબાઉટમાં લેફ્ટ લેનમાં હતી પણ આ વેન આવી ગઈ. જુઓ આ સફેદ ગાડી રાઉન્ડઅબાઉટમાં લેફ્ટ લેનમાં છે, આ રાઈટ લેનમાં છે. હવે કોઈ નથી તો હું નીકળું છું થોડું એક્સલરેટ કરીને. હવે હું લેફ્ટમાં જોઉં છું, કોઈ ગાડી એન્ટર નથી થતી. પહેલાં મેં લેફ્ટમાં બહુ જોયું નહોતું, હવે આ લેફ્ટની ગાડીઓ પણ મારા માટે ઊભી છે. હવે લેફ્ટ ઇન્ડિકેટરથી હું લેફ્ટ બ્લાઇન્ડ સ્પોટ જોઈને રાઈટ લેનમાં નીકળું છું, કારણ કે હું એ રાઈટ લેનથી સ્ટાર્ટ મારો ટર્ન કર્યો હતો. હવે આપણે રાઉન્ડઅબાઉટમાં લેફ્ટ ટર્ન મારવાના છે, બે લેન છે અને મારે લેફ્ટ ટર્ન મારવો છે એટલે હું લેફ્ટ લેનમાં આવી છું. મારે પણ એરો પાછું જોવો પડશે, એરોઝ પણ જોવાના કે કઈ ડિરેક્શનમાં એ લેન જઈ રહી છે. આ લેન સીધી અને લેફ્ટ જઈ રહી છે એટલે હું બરોબર છું. હું આગલી ગાડીથી બહુ દૂર છું, ધીમે ધીમે આવી રહી છું તો જ મારી હું મારી નજર એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ફેરવી શકું. હવે હું નજદીક આવી ગઈ. આ રીતે જ શીખવાનું છે, પછી તમારે ઓછું ધીમું પડવું પડશે. એટલે હું તો બિગિનર્સ માટે જ બતાવી રહી છું કે કેવી રીતે શીખવાનું છે. પછી તમે એક્સપર્ટ થઈ જશો ત્યારે તમે એટલા તમે નજર પણ ફાસ્ટ ફેરવી શકશો અને એટલા ધીમા બી નહીં પડવું પડે. પણ આગલી ગાડીથી થોડા દૂર રહેલા સારું, તો તમે નજર ઇઝીલી એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ફેરવી શકો. અને મારી રાઈટ લેનમાં જે ગાડીઓ છે ને એના એ બંનેની ગેપમાંથી પણ તમે જોઈ શકશો કે તમારી રાઈટમાંથી કેટલી ગાડીઓ એન્ટર થઈ રહી છે રાઉન્ડઅબાઉટમાં અને સામેથી કેટલી આવી રહી છે કે તમારા લેફ્ટથી કેટલી એન્ટર થઈ રહી છે. હવે હું પોઝિશન પણ કરું છું, પોઝિશન કરવું પહેલું જરૂરી છે પછી રાઈટમાં જોવાનું. હવે મારી રાઈટમાંથી ગાડીઓ આવી રહી છે રાઉન્ડઅબાઉટમાં, રાઈટમાં કોઈ ગાડી નથી એટલે આ બધી ગાડીઓ એમની રાઈટમાં કોઈ ગાડીઓ નથી એટલે આ રાઈટવાળી ગાડીઓ એન્ટર થઈ રહી છે. હવે ઓલી અને મારે લેફ્ટ ટર્ન મારવો છે, લાલ ગાડી રાઈટ લેનમાં છે તો હું લેફ્ટ લેનમાં થઈને લેફ્ટ લેનમાં એક્ઝિટ કરી ગઈ, કારણ કે હું રાઈટ લેનની ગાડીના વેમાં ગઈ જ નહોતી. અને હું જ્યારે એન્ટર થઈ ત્યારે લાલ ગાડી મારી બાજુમાં પણ નહોતી એટલે હું એન્ટર થઈ શકું છું. એટલે એ પણ બધું જોવાનું છે તમારે. થેન્ક યુ. હવે આપણે રાઈટ ટર્ન ફરીથી મારીશું. રાઉન્ડઅબાઉટ પર બે લેન છે, રાઈટ લેન રાઈટમાં જ જાય છે. તમે જોઈશો બે લેનની વચ્ચેની લાઇન હવે અનબ્રોકન થઈ ગઈ છે એટલે ટેસ્ટમાં તમે છેલ્લી ઘડીએ લેન ચેન્જ ના કરી શકો. હવે હું રાઈટમાં જોઉં છું અને રાઉન્ડઅબાઉટમાં રાઈટમાં જોઉં છું અને અમારી આગળ બી જોઉં છું એટલે લેફ્ટથી ગાડીઓ એન્ટર થતી પણ મને દેખાય છે. એટલે એવી રીતે એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જોયા કરવાનું, ક્યારે ગાડીઓ કોની રાઈટમાં આવશે એ બધું જોવાનું. અત્યારના મારી રાઈટ સાઈડની ગાડીઓની રાઈટમાં ગાડીઓ છે એટલે એ લોકો ઊભી હતી, હવે એમની રાઈટમાં ગાડીઓ નથી એટલે એ લોકો એન્ટર થઈ એટલે આવી રીતે જોયા કરવાનું. હવે પાછી એમના રાઈટમાં ગાડી આવી એટલે એ લોકો ઊભી હતી, હવે પણ એ નીકળી ગઈ એટલે પાછા એ લોકો એન્ટર થયા એટલે આવી રીતે જોવાનું છે. હું આગલી ગાડીથી પણ દૂર છું, ધીમે ધીમે આવી રહી છું એટલે ચારે બાજુ જોઉં તો આગલી ગાડીથી દૂર રહી છું. હવે મારી આગલી ગાડી જાય નહીં ત્યાં સુધી હું ડિસિઝન નહીં લઉં, હું મારી ગિવે લાઇન પર આવીશ પછી જોઈશ બરોબર. અને ગાડીઓ નહીં આવતી હોય ત્યારે જ હું એન્ટર થઈશ. હવે મારા રાઈટમાંથી ગાડીઓ હજુ આવી રહી છે, હવે ના આવી રહી છે. એમના રાઈટમાં ગાડીઓ આવશે ત્યારે એ ઊભી રહેશે, ત્યારે જ મારાથી એન્ટર થવાશે. હજુ ગાડીઓ બધેથી આવી રહી છે, એમના રાઈટમાં ગાડીઓ નથી એટલે એ લોકો એન્ટર થઈ રહી છે. એ લોકો એન્ટર રહી છે. હવે મને ગેપ મળ્યો છે, હવે હું એન્ટર થઈ રહી છું. હું રાઈટ લેનમાં હતી એટલે હું રાઉન્ડઅબાઉટમાં બી રાઈટ લેનમાં જ રહી, મારી લેફ્ટમાંથી કોઈ ગાડીઓ એન્ટર નથી થઈ રહી.
હવે હું ધીમી પડી છું, મારે નીકળવાનું છે. હવે લેફ્ટની ગાડી ઊભી છે એટલે હું લેફ્ટ ઇન્ડિકેટર સાથે મિરર બ્લાઇન્ડ્સ પર મિરર કરીને નીકળી ગઈ. થેન્ક યુ. હું રાઉન્ડ અબાઉટ ઉપર આવી રહી છું, ત્યાં બે લેન છે, મારે લેફ્ટમાં જવું છે એટલે હું લેફ્ટ લે, આ એરો બતાવે છે કે આ લેન લેફ્ટ જાય છે. મેં 30 મિનિટ પહેલાં લેફ્ટ ઇન્ડિકેટર કરી દીધું છે, મિરર બ્લાઇન્ડ્સ પર મિરર કરી દીધું. હવે અહીંયા લેફ્ટ ટર્ન જ્યારે મારીશ ત્યારે લેફ્ટ લેન એન્ડ થાય છે, તો હું કેવી રીતે મર્જ કરું છું ને ક્યારે હું ટર્ન કરું છું એ હું તમને બતાવીશ. હું જુઓ, હું આવી રીતે, તમે અજાણ્યા રોડ ઉપર હો તો તમારે આવી રીતે આગળ આવી અને લેફ્ટ લેન જોઈ લેવાની કે એન્ડ થાય છે કે નહીં. બે દેખાય છે, હવે મારે રાઈટમાંથી કોઈ બી ગાડી નહીં આવતી હોય ત્યારે જ હું જઈશ. હવે ઓલી ગાડી સીધી ગઈ એટલે હું જુઓ હું એન્ટર થઈ ગઈ. હવે હું આ લેફ્ટ લેનમાં જ નીકળી અને હવે હું મર્જ થઉં છું. મિરર રાઈટ બ્લાઇન્ડ સ્પોટ મિરર કર્યું છે, મેં ઇન્ડિકેટ બી કરી દીધું હતું અને હું આવી તે મર્જ થઈ ગઈ. મારી હું જ્યારે અત્યારે જ્યારે હું લેફ્ટ ટર્ન માર્યો રાઉન્ડ અબાઉટ પર અને મારી લેફ્ટ લેન એન્ડ થતી હતી એ મને ખબર હતી, એટલે મેં રાઈટમાંથી કોઈ ગાડી નહોતી આવતી ત્યારે મારે લેફ્ટ ટર્ન મારવાનો હતો. હવે મારી બાજુમાં રાઈટ લેનમાં એક વેન હતી, પણ એ વેન મારી બાજુમાં આવી એની પહેલાં મેં જોઈ લીધું કે રાઉન્ડ અબાઉટમાં એક મારી સામેની સાઈડ રાઉન્ડ અબાઉટની અંદર એક ગાડી હતી અને મેં એના ટાયર જોયા, એ સીધી જતી હતી ત્યારે મને ખબર હતી કે સીધી, મેં એના ટાયર જોયા કે સીધી જઈ રહી છે અને કન્ફર્મ કરી લીધું અને એ જ્યારે જતી ત્યારે જ હું ટર્ન થઈ ગઈ. પણ એ સાથે જ મારી બાજુવાળી વેન પણ બહાર નીકળી, એટલે તમને રાઈટ સાઈડની કારો નહીં દેખાણી હોય પ્રોપરલી, પણ રાઈટ સાઈડની કારો એન્ટર નહોતી થતી કારણ કે એની એની જ એ લોકોની આગળ ઓલી ગાડી હતી જે સીધી જઈ રહી હતી, એટલે મેં ઓપોર્ચ્યુનિટી એ લઈ લીધી. પણ તમારે એઝ અ લર્નર બહુ ધ્યાન રાખવાનું, જ્યારે બાજુમાં ગાડી હોય ને ના દેખાય બરોબર તો નહીં જવાનું, એ બાજુવાળી ગાડી જતી રહે પછી જોઈને પછી જજો તમે. તો આવી રીતે કરું. થેન્ક યુ.